નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 10મી વખત ધ્વજ વંદન કરાવતા વડાપ્રધાન મોદી। વલસાડમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ધ્વજ વંદન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। લાલપુરમાં ધ્વજવંદનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સલામી ઝીલતા કલેક્ટર બીએસા। પટેલ કોલોનીમાં શહેર કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવતા મેયર બીનાબેન કોઠારી। પંચાયત ભવન ખાતે ધ્વજવંદન કરાવતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નૈનાબેન પરમાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સમગ્ર દેશમાં 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રની પરંપરા મુજબ વડાપ્રધાન મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું અને સલામી ઝીલી હતી। વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો હતો। આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના યુપીએ કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો। આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી। તેમણે ટ્વિટર પર લખ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેકો અનેક શુભેચ્છાઓ। આવો ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ। જય હિન્દ। નોંધનીય છે કે અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદ પર રહેતા 6 વખત તિરંગો ફરકાવ્યો હતો। રાજીવ ગાંધી અને પીવી નરસિંહ રાવે 5 વખત, જ્યારે મોરારજી દેસાઈએ 2 વખત, ચૌધરી ચરણસિંહ, વીપીસિંહ, એચડી દેવગૌડા અને આઈકે ગુજરાલે 1-1 વખત લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું। નોંધનીય છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 10 વખત રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો। આજે પ્રધાનમંત્રી મોદીએ પણ 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી। આ તકે વડાપ્રધાને દેશના વિકાસની અને ભવિષ્યની કેટલીક યોજનાઓ અંગે સંકેતો આપ્યા હતા અને પ્રાસંગિક સંબોધન કર્યું હતું। આ ભવ્ય ઉજવણીમાં સેનાની 3 પાંખોના વડાઓ સહિતના મહાનુભાવો અને કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો તથા વિવિધ સંસ્થાઓના વડાઓ તેમજ શાળાઓના છાત્રો અને છાત્રાઓ ઉપરાંત દિલ્હીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું તેમજ ધ્વજવંદનના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના લોકો એ જ રાજ્યની તાકાત છે। આહાર, આરોગ્ય અને આવાસને સરકારે પ્રાધાન્ય આપ્યું છે। રાજ્યના લોકોને ઘર મળે તે માટે સરકારે કામ કર્યું છે। રોડ નેટવર્ક મજબૂત કરવા 2200 કરોડની રકમ મંજૂર કરી તથા 1262 કરોડના ખર્ચે 3 કોરિડોરનું આયોજન કર્યું છે। 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે બંદરોનો વિકાસ થયો છે। ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, અન્ય કેબિનેટ મિનિસ્ટર તથા વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના સ્થાનિક આગેવાનો અને પક્ષના કાર્યકરો તથા વલસાડના નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જામનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ આજે 15 ઓગસ્ટે સવારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે રૂપાવટી નદીના કાંઠે આવેલા મેદાનમાં યોજવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર બીએસાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર KR વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલા પરેડમાં જામનગર જિલ્લા પોલીસ, હોમગાર્ડ, NCC સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી અને તિરંગાને સલામી આપી હતી। કલેક્ટર બીએસઆઇ 77મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા આપ સૌને પવિત્ર રાષ્ટ્રીય પર્વે અભિનંદન પાઠવું છું, જેમણે આઝાદીની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશને ગુલામીથી મુક્ત કરાવ્યો છે। તેવા રાષ્ટ્રીય નેતાઓ, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને સ્વાતંત્ર્ય વીરોને નમન કરું છું। કલેક્ટર બીએસઆઈ આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જામનગર જિલ્લાની વિકાસ યાત્રા અને જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી વગેરે અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા શાળા દ્વારા સંદેશે આતે હે, LLA મહેતા કન્યા વિદ્યાલય દ્વારા ગરબા રાસ તેમજ માધવ વિદ્યાલય લાલપુર દ્વારા માં તુજે સલામ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું।
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બીએન ખેર, ડીઆરડીએ નિયામક એનએફ ચૌધરી, જાડાના મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હારૂન ભાયા, શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા આયોજન અધિકારી, લાલપુર પ્રાંત અધિકારી એનડી ગોવાણી, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, સમાજના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો શહેર કક્ષાનો કાર્યક્રમ વોર્ડ નંબર 3માં યોજવામાં આવ્યો હતો. આ વોર્ડના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 6માં મોમાઈ ગરબી ચોક મંડળ ખાતે આ કાર્યક્રમ મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મેયરે ધ્વજવંદન કરાવ્યું હતું અને પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના બાળકોએ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા હતા. આ તકે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોનું તેમજ યોગ બોર્ડના ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, કમિશનર દિનેશ મોદી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા તથા પક્ષના મહામંત્રીઓ અને કોર્પોરેટરો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ધ્વજવંદનના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા 77મો આપણો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો. વોર્ડ નંબર 3 ખાતે મોમાઈ ગરબી ચોકમાં આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને કૃતિઓ રજૂ કરવામાં આવી, સાથે જે કંઈ યોગ ટ્રેનરો છે એમને સન્માનિત કરવામાં આવ્યા અને રાજ્ય કક્ષા ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષકોને સન્માનિત કરવામાં આપવામાં આવ્યા છે સર્ટિફિકેટ, એમને પણ સન્માનિત કરવામાં આવ્યા. એટલે આ રીતે જે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે એ આપણો એક રાષ્ટ્રીય તહેવાર, એ પણ ખૂબ ભવ્ય રીતે આજરોજ અહીં ઉજવણી કરવામાં આવી. જામનગર જિલ્લા પંચાયતના પંચાયત ભવન ખાતે આજે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા ધ્વજવંદનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેવા લાલપુર ખાતે ગયા હોય. જામનગર જિલ્લા પંચાયત ખાતે ઉપપ્રમુખ નયનાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તથા સભ્યો અને કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમમાં ભાવભેર ભાગ લીધો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું અદાલત, જેલ, ખંભાળિયા તથા ભાણવડ ખાતે તેમજ જામનગરમાં અટલ ભવન ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન, હર ઘર તિરંગા, આ અભિયાનમાં જોડાવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. 14 ઓગસ્ટ સવારે 9 કલાકે રણમલ તળાવના ગેટ નંબર 1ના પાર્કિંગથી શહેર કક્ષાની ત્રિરંગા યાત્રાનો શુભારંભ થશે. આ ત્રિરંગા યાત્રા ભૂજિયો કોઠો, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, વીર શહીદ ભગતસિંહજીની પ્રતિમાને ફુલહાર કરીને ચાંદી બજાર સર્કલ થઈને ચેતન પેપર માર્ટ પાસે આવેલ શ્રી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પુનઃ આ જ માર્ગ ઉપર થઈને ફરી રણમલ તળાવના ગેટ નંબર 1ના પાર્કિંગ ખાતે આ ત્રિરંગા યાત્રા પૂર્ણ થનાર છે. આ ત્રિરંગા યાત્રામાં જામનગર શહેરના ભાઈ બહેનોને જોડાવા અપીલ કરવામાં આવે છે. ગત વર્ષની જેમ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશની સાથે જામનગરના નગરજનોને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા અભિયાનમાં જોડાવવા આ તકે અપીલ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં શહેરી કક્ષાએ 14 ઓગસ્ટ 2023થી 20 ઓગસ્ટ 2023 સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. 5 પ્રકારના મુખ્ય કાર્યક્રમો છે, જેમાં શિલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન,
वीरों ने वंदन, राष्ट्रध्वज साथे राष्ट्रगान ना कार्यक्रम में जोड़ाय, राष्ट्रभक्ति ने उजागर करवानी सुवर्ण तकनो लाभ उठावा जामनगर महानगर पालिका द्वारा अपील करवामां आवे छे। 14 ऑगस्ट 2023 ना रोज एटले के स्वतंत्र दिवसनी पूर्व संध्याए रात्रे 9 कलाके वोर्ड नंबर 3 पटेल कॉलोनी शेरी नंबर 6 ना छेड़े आवेल खुल्ला प्लॉट में जामनगर महानगरपालिका द्वारा देशभक्तिना गीतोनो सुमधुर कार्यक्रम राखवामां आवेल छे। आ कार्यक्रम में पण जामनगरनी जनता ने उपस्थित रहेवा निमंत्रण छे। 15 ऑगस्ट 2023 ना रोज सवारे 9 कलाके वोर्ड नंबर 3 पटेल कॉलोनी शेरी नंबर 6 ना छेड़े आवेला खुला प्लॉट में जामनगर महानगरपालिका द्वारा शहर कक्षानो ध्वज वंदन कार्यक्रम योजवामां आवेल छे, जेमां माननीय मेयर श्री बीनाबेन कोठारीना हस्ते ध्वज वंदन तथा प्रजाजोग प्रवचन अने नगर प्राथमिक शिक्षण समिति हस्तकनी शालाओना विद्यार्थियों द्वारा सांस्कृतिक कार्यक्रम योजवामां आवशे। आ ध्वज वंदनना कार्यक्रम में पण महानगरपालिका भावभर्यु निमंत्रण पाठवे छे। जामनगर शहर कक्षानो मुख्य कार्यक्रम 3000 नगरजनो अने महानुभावोनी उपस्थिति में 17 ऑगस्ट 2023 ना रोज सवारे 9 कलाक थी 10:30 कलाक सुधी रणमल लेक गेट नंबर 1 ना परिसर में योजवामां आवशे। आ मुख्य कार्यक्रम में जामनगर शहर नी त्रणे पांखों सीमा सुरक्षा दल, होमगार्ड्स तेमज अलग अलग संस्थाओं, खानगी तेमज सरकारी शालाना शिक्षक तथा विद्यार्थी गणनी उपस्थिति में सांस्कृतिक कार्यक्रमनी साथे साथे स्क्रीन उपर आपेल भव्य कार्यक्रमों योजवामां आवनार छे। आ भव्य कार्यक्रम में शिला फलकम अंतर्गत अहीं माटी एकत्र करवा माटे कलश राखवामां आवशे, तेमज स्वतंत्र सेना में योगदान आपनार स्वतंत्र सेनानीओ, पोलीस विभागना अधिकारीश्रीओ, निवृत्त सेनाना अधिकारीश्रीओ अने शहीद वीरो के जेओए स्वतंत्रता संग्राम में योगदान आप्यु होय तेओना नामोनी तख्ती 5x3 फूटनी साइज में अंकित करवामां आवशे। पंच प्रण प्रतिज्ञा अंतर्गत उपस्थित सौ महानुभावो अने नगरजनों द्वारा शपथ लई तेनी सेल्फी अपलोड करवामां आवशे। वसुधा वंदन अंतर्गत 75 रोपाओनु वावेतर करवामां आवशे। वीरों ने वंदन अंतर्गत भारत देश की रक्षा काजे शहीद थनार शहीद वीरोना परिवारजनोनु थयेल वीरो के फरज उपरना वीरोनु सन्मान करवामां आवशे। राष्ट्रध्वज लहरावीने समूहमां राष्ट्रगान करवामां आवशे। आ उपरांत माननीय पदाधिकारी श्रीओ साथे परामर्श करीने एम्यूजमेंट पार्क खाते तैयार थयेल भारत देशना स्वतंत्रता संग्रामना लड़वैयाओ अने शहीदोनी स्मृति उजागर करता आजादी मेमोरियल हॉलनू रणमल लेक गेट नंबर 1 थी महानुभावोनी उपस्थितिमां 17 ऑगस्ट 2023 ना रोज ई लोकार्पण करवामां आवशे। आ तमाम कार्यक्रमों में बहोळी संख्या में उपस्थित रहेवा माननीय कमिश्नर श्री डी एन मोदी साहेब अने माननीय मेयर श्री बीनाबेन कोठारी द्वारा नगरजनों ने हार्दिक आमंत्रण छे। वंदे मातरम, जय जय गरवी गुजरात।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દરેક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના ન્યાય મંદિર ખાતે વકીલ મંડળ તથા ન્યાયાધીશો અને કોર્ટના સ્ટાફ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવે છે, જેની સાથે સાથે રક્તદાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. આ વર્ષે પણ આજે 15 ઓગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ તથા રક્તદાન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં સૌએ મોટી સંખ્યામાં ભાગ લઈ ધ્વજવંદન તથા રક્તદાન કર્યું હતું. જામનગર વકીલ મંડળ દ્વારા આ પ્રકારનો આ સતત 26મો કાર્યક્રમ હતો. વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા અને સેશન્સ જજ મનીષ ચૌધરીએ આ કાર્યક્રમ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જત્ર પ્રસ્તુત છે. આજે આપણા દેશની અંદર સર્વત્ર આઝાદીનો જશન મનાવી રહ્યા આવી રહેલ છે. આ 76મા સ્વતંત્ર દિન નિમિત્તે જામનગર વકીલ મંડળ બાર અને બેન્ચ પણ આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવે છે. અમારે અહીંયા બાર અને બેન્ચ દ્વારા સવારે 10 વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યાર પછી જામનગર વકીલ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ દરેક રાષ્ટ્રીય પર્વ પર કરવામાં આવે છે. આ જામનગર વકીલ મંડળ દ્વારા 26મો બ્લડ ડોનેશન કેમ્પ છે. એમાં બહોળી સંખ્યામાં વકીલો, સ્ટાફ અને અન્ય વકીલ મિત્રો અથવા લો સ્ટુડન્ટ બ્લડ ડોનેશન કરે છે અને વકીલ મંડળની અંદર ગીત દેશભક્તિના ગીત સંગીતનો પણ કાર્યક્રમ અમે રાખીએ છીએ અને બાર અને બેન્ચ તમામ જજ સાહેબો, વકીલ મિત્રો, સ્ટાફ સાથે ના અલ્પાહાર કરીએ છીએ અને દેશભક્તિના રંગમાં રંગાઈને ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા, મેરી મિટ્ટી મેરા દેશ, જો આખો દેશ આ પર્વને ઉજવી રહ્યું હોય તો વકીલ મંડળ એમાં બાકાત કઈ રીતે રહી શકે. એટલે આ જે કાર્યક્રમ છે એમાં સમગ્ર દેશ આજે દેશભક્તિમાં રંગાયેલો હોય. જામનગર બહાર પણ આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવે છે. મેરે સાથી ન્યાયાધીશ મિત્રો, સભી સિનિયર એઝ વેલ જુનિયર એડવોકેટ્સ, મીડિયા કર્મીઝ ઓર તમામ મેરે દેશ કે નાગરિકો, જૈસા ભી આપ સબકો પતા હૈ કે આજ હમ અપને દેશ કી સ્વતંત્રતા દિવસ કો સેલિબ્રેટ કર રહે હૈ. દેશ કી સ્વતંત્રતા હમે એસે નહીં મિલી, ઉસકે લિયે બહોત લોગો ને હમે બલિદાન દિયા હૈ ઓર ઉનકી કુરબાની દે કરકે હમે આજ યે દિન દેખના પડતા હૈ. વો જમાના થા જિસ સમય હમે સાંસ લેને કે લિયે ભી શાયદ પૂછના પડતા થા યા પરમિશન લેની પડતી થી, લેકિન આજ હમે વો ગૌરવ પ્રાપ્ત હૈ કે હમ કહે સકતે થે વી સિટીઝન ઓફ ઇન્ડિયા હેવ એવરી રાઇટ બીંગ એ સિટીઝન ઓફ ઇન્ડિયા. આજ હમે વો ગૌરવ પ્રાપ્ત હુઆ તો બહોત લોગો કી કુરબાની હૈ. આજ વો દિન હૈ કે હમ આજ ઉન લોગો કો યાદ કરે. જબ હમે સ્વતંત્રતા મિલી તો ઉસ સમય દેશ કી હાલત બહોત ખરાબ થી. હમારે દેશ કો પૂરા લૂટ લિયા ગયા થા, આર્થિક વ્યવસ્થા પૂરી ખરાબ કર દી ગઈ થી. લેકિન ઉસકે બાદ હમારે દેશ કે લોગો કે ઇન્ટેલેક્ચુઅલ ડેવલપમેન્ટ્સ કે ઇન્ટેલેક્ચુઅલ નોલેજ કે કારણે આજ હમ ઇસ પરિસ્થિતિમાં પહોંચે હૈ કે સભી ફિલ્ડ કે અંદર, ચાહે વો કોઈ ભી ફિલ્ડ હો, મેડિકલ, ઇન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રિયલ, એજ્યુકેશન ફિલ્ડ, હર ફિલ્ડ મેં હમારે દેશ કા ડંકા બજ રહા હૈ. ચાહે હમને પાકિસ્તાન સે લડાઈ લડી હો, ચાઇના સે લડાઈ લડી હો, યા હમને કારગિલ લડાઈ લડી હો, આજ હમને અપને દેશ કા ડંકા હર જગહ બજા કે દિખા દિયા હૈ ઓર યે દિખા દિયા હૈ દુનિયા કો કે અગર હમારે દેશ કી તરફ આપ આંખ કરોગે તો હમારે પાસ પૂરી ડિફેન્સ પાવર હૈ. રિસેન્ટલી હમને ચંદ્રયાન 3 લોન્ચ કરકે દિખા દિયા કે સ્પેસ મામલે મેં હમ કિસી સે કમ નહીં હૈ. આજ હમે ઇસ ચીજ કા ધ્યાન રખના ચાહીએ કે જિસ સ્વતંત્રતા કો લેને કે લિયે હમારે દેશ કે બહોત લોગો ને કુરબાની દી હૈ, અબ જિમ્મેદારી હમારે કંધે પર હૈ કે ઉસકો મેન્ટેન કરે ઓર દેશ કી આગે આગે પ્રગતિ કે અંદર હમ સબ લોગ સાથ દે. દેશ કી પ્રગતિ મેં જ્યુડિશિયલ સિસ્ટમ કા ભી બહોત બડા સાથ હૈ. ઇસકી બહોત બડી જિમ્મેદારી બનતી હૈ કે હમ લોગ એડવોકેટ ઓર જજીસ સાથ મિલકર કામ કરે ઓર લોગો કો જલ્દ સે જલ્દ ઉનકા ન્યાય, દેશ કે જો ભી ઉનકો ડિસ્પ્યુટ્સ ક્રિએટ હુએ હૈ ઉનકો ન્યાય મિલ સકે, અપરાધીઓ કો ઉનકી સજા મિલ સકે. યે ભી એક દેશ કી પ્રગતિ કે અંદર બહોત બડા કામ કરતા હૈ. મીડિયાકર્મી સે ભી, મીડિયાકર્મી કો ભી દેશ કી પ્રગતિ મેં બહોત બડા સાથ હૈ. વો દેશ મેં હો રહી વિભિન્ન ગતિવિધિઓ કો ગલત યા સહી સભી લોગો તે પહોંચાતે હૈ તાકિ ઉનકો પતા લગ સકે કે હમારે દેશ મેં ક્યા હો રહા હૈ. આજ હર ઇન્ડિયન સિટીઝન કો જાનને કા અધિકાર હૈ કે ઉસકે દેશ મેં ક્યા હો રહા હૈ. યે મીડિયાકર્મી કરતે હૈ. મેં મીડિયાકર્મી કો ભી આજ દેશ કી સ્વતંત્રતા દિવસ પર બહોત બહોત બધાઈ દેતા હું. સભી દેશવાસીઓ કો મેરી તરફ સે બહોત બહોત બધાઈ. દૂસરા, મેં આજ સ્પેશલી
बार एसोसिएशन जामनगर को भी एक बधाई देना चाहता हूँ कि इन्होंने एक ब्लड डोनेशन कैंप का ऑर्गेनाइजेशन किया। कहते हैं कि रक्तदान महादान, इससे बड़ा कोई दान नहीं हो सकता। रक्त छोटी सी चीज़ है, निकल गया दे दिया, लेकिन ये किसी की ज़िंदगी बचा सकता है। ऐसा दान दूसरा हो ही नहीं सकता। खाना कोई भी दे देगा, मकान कोई भी दे देगा, गवर्नमेंट दे देगी, लेकिन रक्तदान गवर्नमेंट नहीं दे सकती। ये हमें ही देना पड़ेगा। इस चीज़ के लिए बार एसोसिएशन जामनगर का भी बहुत बहुत आभारी हूँ। आप सभी को मेरी तरफ से स्वतंत्रता दिवस की बहुत बहुत शुभकामनाएं। थैंक यू, धन्यवाद। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે જામનગર જિલ્લા જેલમાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત એક સાંસ્કૃતિક અને દેશભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાચા પાકા કામના બધા કેદીઓ અને જેલમાં નિવાસ કરતા બાળકો વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ ઉપરાંત જેલ સત્તાવાળાઓ તથા પોલીસ કર્મીઓ દ્વારા જિલ્લા જેલના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જેલ અધિક્ષક એમ એન જાડેજાએ ધ્વજવંદન કરાવ્યું હતું। જેલ અધિક્ષકે આ સમગ્ર સમારોહ અંગે જીડી બેલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે। આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે 77મા સ્વતંત્ર દિવસ નિમિત્તે અમારા તમામ જેલના સ્ટાફ, બંદીવાન ભાઈઓ તેમજ અમારા સ્ટાફના બહેનો તથા બાળકો સર્વે આજે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી અને ખૂબ ગૌરવની અનુભવી લાગણી અનુભવી છે કે હમણાં જ ભારત સરકારના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા આત્રેથી ઉજવવામાં આવેલી હતી અને હર ઘર તિરંગા બધી જગ્યાએ તિરંગા લગાવી અને એક રાષ્ટ્રીયતાની એક જેને કહેવાય નેમ આપણે માણી રહ્યા છીએ અને ખૂબ જ અતિ લાગણીની અને આનંદની લાગણી વ્યક્ત કરું છું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની પાલિકા દ્વારા આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ખંભાળિયા શહેરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારે ધ્વજવંદન કરાવ્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં વિકાસ કાર્યોની વાત કરવામાં આવી હતી। આ તકે જુદી જુદી શાળાઓની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેનાર દરેક છાત્રાઓને મોમેન્ટો તથા રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા। આ તકે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ તથા પાલિકાના સભ્યો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકાનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકાના ભેનકવડ ખાતે યોજાયો હતો। આ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં મામલતદાર જી આર બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। આ તકે તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સ્વાગત ગીત સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમ નિહાળવા ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જામનગરના અટલ ભવન આવાસ યોજનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધ્વજવંદનના આ કાર્યક્રમમાં આજે 15મી ઓગસ્ટે સૌ રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધ્વજવંદન કર્યું હતું। આ કાર્યક્રમમાં અટલ ભવન આવાસમાં રહેતા સર્વે પુરુષો, મહિલાઓ અને બાળકો તેમજ સ્થાનિક આગેવાનો અને મહિલા મંડળના સભ્યો વગેરે સૌ જોડાયા હતા અને 15મી ઓગસ્ટ નિમિત્તે આ રાષ્ટ્રીય પર્વની ભાવભેર ઉજવણી કરી હતી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું દેશભક્તિનો કોર્પોરેશનનો કાર્યક્રમ અને SRP બેન્ડની તિરંગા યાત્રા સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટી બેલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા સને 2023-24 વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરનાર મિલકત ધારકો માટે ભવ્ય રિબેટ યોજના। આ રિબેટ યોજનાનો લાભ 10 જુલાઈ 2023થી 23 ઓગસ્ટ 2023 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, BPL કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25% રિબેટ, આ ઉપરાંત કન્યા છાત્રાલયો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ, અંધાશ્રમને 25% રિબેટ, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ આપવામાં આવશે। ઓનલાઈન ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ વધુમાં વધુ 250 સુધી આપવામાં આવશે। આ યોજનાનો લાભ જૂની કોઈ પણ પ્રકારની રકમ બાકી ન હોય તેવા મિલકત ધારકોને મળવાપાત્ર છે। આ રિબેટ યોજનામાં જનરલ ટેક્સ,
कंजर्वेंसी एंड सूरेज टैक्स, वाटर चार्ज, सॉलिड वेस्ट कलेक्शन चार्ज, फायर चार्जेस, एनवायरमेंट इम्प्रूवमेंट ग्रीनरी चार्ज तथा स्ट्रीट लाइट यूसेज चार्ज नो समावेश करवामां आवेल छे। आ उपरांत ग्रीनरी एनर्जी में प्रोत्साहन रूपे सने 2023-24 ना आ वर्ष अगाउ जे रहेणाक मकानों में सोलार अने सोलार रूफटॉप एनर्जी सीस्टम व्यक्तिगत धोरणे इंस्टॉल करेल होय तेवा मिलकत धारकों ने आधारो रजू करिए थी एक वक्त हाउस टैक्स ना धोरणे 5% टैक्स में रिबेट नो लाभ आपवामां आवशे। हाउस टैक्स अने वोटर चार्ज नी रकम भरवा माटे अहीं आपेली जग्याओ उपर स्वीकारवामां आवे छे। महानगरपालिका मुख्य केश कलेक्शन विभाग, त्रणेय सिटी सिविक सेंटरो जेमां शरू सेक्शन, रणजीत नगर तथा गुलाब नगर नो समावेश थाय छे। जामनगर शहर में आवेली HDFC बैंक, नवा नगर कोऑपरेटिव बैंक, IDBI बैंक तथा कोटक महिंद्रा बैंक नी तमाम शाखाओ मोबाइल टैक्स कलेक्शन वैन, महानगरपालिका नी वेबसाइट www.mcjamnagar.com द्वारा पण स्वीकारवामां आवशे। जाहिर जनता ने आ रिबेट नो लाभ लेवा महानगरपालिका द्वारा अनुरोध करवामां आव्यो छे। आ रिबेट योजना नी छेल्ली तारीख 23 ऑगस्ट 2023 नोंधी लेशो। जी हाँ, जामनगर महानगरपालिका मिलकत वेरा शाखा द्वारा भव्य रिबेट योजना। जामनगरना पटेल कॉलोनी में 2-3-4 BHK ना लग्जूरियस फ्लैट तथा रोड टच शॉप नो भव्य प्रोजेक्ट ऑर्चिड एवेन्यू साइट, पटेल कॉलोनी 4, रोड नंबर 4, आनंद बागनी बाजूमा जामनगर। आ प्रोजेक्ट नो सैम्पल हाउस तैयार छे। जोवा माटे आजे ज पधारो। 80% लोन नी सुविधा तो खरीज। 4 फ्लोर धरावता प्रोजेक्ट मा फ्लेट नी साथे रोड टच शॉप। आ प्रोजेक्ट नू एक नजरे गमी जाय तेवू आकर्षक एलिवेशन। आ प्रोजेक्ट मा कॉमन सुविधाओ जेवी के इंडोर जिम, चिल्ड्रन प्ले एरिया, ओपन थिएटर, इंडोर गेम्स, लाइब्रेरी, सीनियर सिटीजन एरिया, ओपन गार्डन, योगा एंड मेडिटेशन एरिया। आ उपरांत 24 कलाक पानी नी सुविधा साथे अंडरग्राउंड तथा ओवरहेड टैंक तथा पानी ना बोर नी सुविधा अने GMC ना मीठा पानी नी पण सुविधा तो खरीज। सेलर ग्राउंड फ्लोर तथा दरेक फ्लोर CCTV कैमरा थी सज्ज। आधुनिक ऑटोडोर लिफ्ट तथा लिफ्ट मां कैमरा नी सुविधा। दरेक फ्लेट मां इंटरकॉम कनेक्शन। सेलर अने ग्राउंड फ्लोर मां विशाल पार्किंग सुविधा। लिफ्ट अने कॉमन एरिया माटे इन्वर्टर बेकअप नी सुविधा। दरेक फ्लेट मां आकर्षक मेन डोर तथा सेफ्टी डोर। सेलर ग्राउंड फ्लोर तथा टेरेस मां फायर सेफ्टी नी सुविधा। आ प्रोजेक्ट मां आजना जमानानी साथे तमाम प्रकारनी आधुनिक सुविधाओ उपलब्ध करावामां आवी छे। वधु विगत तथा बुकिंग माटे संपर्क मोबाइल 83069699999। जी हां, ऑर्चिड एवेन्यू। ई स्कूटर खरीदवा माटे हवे 1,00,000 થી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1 નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000 થી શરૂ। ग्रीन पावर ई स्कूटर नी डीलरशिप युनाइटेड एजेंसी ना नाम थी जामनगर मा शुरू थई चुकी छे। ग्रीन पावर ना ई स्कूटर 4 मॉडल मा उपलब्ध। विविध रंगों नी विशाल श्रेणी तो खरीज। एक वक्त फुल बैटरी चार्जिंग मा मात्र 1.50 यूनिट ना वपराश मा 70 થી 80 કિલોમીટર नी एवरेज। बैटरी 60 અને 72 વોલ્ટ मा उपलब्ध। रिमोट थी ऑपरेशन, रिवर्स गियर, फ्रंट डिस्क ब्रेक, मोबाइल चार्जिंग, DRL लाइट अने वॉटरप्रूफ मोटर नी फेसिलिटी। आ ई स्कूटर मा RTO पासिंग करावानी तेमज ड्राइविंग लाइसेंस नी पण जरूर नथी। तमाम प्रकारनी आधुनिक टेक्नोलॉजी धरावता ग्रीन पावर ई स्कूटर खूब ज मजबूत अने पेट्रोल नी सरखामणीए 90% जेवी जंगी बचत।
આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો યુનાઇટેડ એજન્સી ખીરા કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર ખોડિયાર કોલોની મહેર સમાજની બાજુમાં જામનગર ફોન નંબર 266-41-81 મોબાઈલ 9825-46-160 અને 9828-93-352 જી હા યુનાઇટેડ એજન્સી જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ સાઉથ રાજસ્થાન બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ રાજસ્થાનનો કોટા સ્ટોન આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ હાફ મોડેલિંગ ધાર પાલિશ પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ જામનગર રાજકોટ હાઈવે હીરો બાઇક્સના શોરૂમની સામે ઓવરબ્રિજની નીચે જામનગર જગદીશભાઈ પટેલ મોબાઈલ 94-288-60-725 અને વલ્લભભાઈ પટેલ મોબાઈલ 99-785-63-53-8 જી હા શ્રી ઉમિયા માર્બલ જામનગર વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 3માં પટેલ કોલોની શેરી નંબર 6 ખાતે મોમાઈ ગરબી મંડળના ચોકમાં દેશભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર બીનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, કમિશનર દિનેશ મોદી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા તથા પક્ષના મહામંત્રીઓ અને કોર્પોરેટરો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે યોજાયેલા રાસ ગરબાના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર, શાસક જૂથના નેતા તથા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો વગેરે રાસ રમ્યા હતા. જામનગર નજીકના ચેલા ખાતે SRP નું હેડક્વાર્ટર આવેલું છે, જ્યાં SRP ની 4 પ્લાટૂન રાખવામાં આવી છે, જે પૈકી 2 પ્લાટૂન હથિયારધારી અને 2 પ્લાટૂન બિન હથિયારધારી છે. આ 4 પ્લાટૂન અને પોલીસ બેન્ડ એમ કુલ 5 પ્લાટૂન દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ જામનગરના તળાવની પાળે ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તકે SRP ના તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન SRP ના સેનાપતિ NM પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. SRP માં સેનાપતિની જવાબદારી DYSP રેન્કના અધિકારીને સોંપવામાં આવે છે. આ સેનાપતિએ આ તિરંગા યાત્રા અંગે GDPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જત્રે પ્રસ્તુત છે. આજ રોજ અમોએ અમારા અધિકારી તેમજ જવાનોના સહયોગથી મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત અમારા બેન્ડ, પોલીસ બેન્ડ તેમજ પોલીસના જવાનોની સાથે તિરંગા પરેડ લાખોટા તળાવ લેક ની આજુબાજુ કરેલ છે. આ આપણી ભારત સરકારનું જે અભિયાન ચાલી રહ્યું છે મેરી મિટ્ટી મેરા દેશ, એ અંતર્ગત આજે અમારા તરફથી આ એક પરેડનું આયોજન કરવામાં આવેલ છે. આ પરેડમાં અમારા 4 પ્લાટૂન છે અને 1 બેન્ડ પ્લાટૂન, ટોટલ 5 પ્લાટૂન છે. એમાં 2 પ્લાટૂન હથિયારી છે, 2 પ્લાટૂન તિરંગા સાથે છે અને 1 બેન્ડ પ્લાટૂન છે. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારની વિભાજન વિભીષિકાની સ્મૃતિ કાયમ રાખવા માટે જામનગર શહેર ભાજપા દ્વારા ગઈકાલે 14 ઓગસ્ટે સાંજે જામનગર શહેરમાં પક્ષના કાર્યાલયથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર બીનાબેન કોઠારી અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા પક્ષના મહામંત્રીઓ અને કોર્પોરેશનના શાસક જૂથના નેતા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શહેર ભાજપા અધ્યક્ષે આ મશાલ રેલી અંગે GDPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેત્રે પ્રસ્તુત છે. યુવા મોરચાના નજર હેઠળ સમગ્ર ટીમ એક મશાલ રેલી કાઢી
અને ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી શરૂ કરી અને મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ સુધી એક મૌન મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1947માં ભારત દેશના ભાગલા થયા અને ભારત તથા પાકિસ્તાન એમ બે દેશોની રચના થઈ, જે તે સમયે લાખો લોકોએ વિભાજનને કારણે અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડી. આ તમામ સ્મૃતિઓ વિભીષિકા તરીકે નવી પેઢીની જાણકારીમાં રહે તે માટે શહેર ભાજપા દ્વારા ગઈકાલે 14 ઓગસ્ટે પક્ષના કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિડીયો દર્શન કરાવવામાં આવ્યું હતું. આ તકે બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર બિનામીન કોઠારી અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા સહિતના પક્ષના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જે નાગરિકોની ઉંમર દેશની આઝાદીના વર્ષો કરતાં વધારે છે તેમાં વરિષ્ઠ નાગરિકો કે જેઓએ વિભાજનને કારણે ઘણું બધું ગુમાવ્યું છે અને વિભાજનનો અનુભવ કર્યો છે તેવા 5 વરિષ્ઠ નાગરિકોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા અને આ 5 વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત સૌ સમક્ષ પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. આ મીટિંગ અંગે શહેર ભાજપા અધ્યક્ષ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેત્રે પ્રસ્તુત છે. આજે 14 ઓગસ્ટ એટલે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતના બે ટુકડા કરવામાં આવ્યા હતા, ભારત અને પાકિસ્તાન. એ જે વિભાજનની વિભીષિકા છે એને માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાનશ્રીએ ઉજાગર કરી અને લોકોના ધ્યાન ઉપર આવે, નવી પેઢીને આ વાતની ખબર પડે એના અનુસંધાને આજે એક વિભાજનની વિભીષિકા એ સંદર્ભે એક કાર્યક્રમ અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જ્યારે જે તે વખતે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી જે લોકો માઇગ્રેટ થઈ અને ભારતમાં આવ્યા હતા એવા સિંધી સમાજના વડીલો કે જે લગભગ 80-85 વર્ષની ઉંમરના 5 વડીલોને પણ આજ બોલાવવામાં આવ્યા હતા, એમનું સન્માન કર્યું અને એ વખતેની જે પરિસ્થિતિ હતી અને એ લોકો જે સંજોગોમાં ત્યાંથી દેશ છોડી અને પહેરેલા કપડે બધું પ્રોપર્ટી ને જમીન જાયદાદ ધંધા વેપાર બધું મૂકી અને જે ભારતમાં આવ્યા હતા એની જે કંઈ એના ઉપર દુર્ઘટના વીતી હતી એના વિશે પણ લોકો માહિતગાર થાય અને કાર્યકર્તાઓને આની માહિતી મળે એ માટે એમને પણ બોલાવી એમનું સન્માન કર્યું અને એમના અનુભવ કથન પણ રાખવામાં આવ્યા હતા. જામનગર સર્વ સેક્શન રોડ નજીક રાજનગર નામનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સ્થાનિક ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ગોપી મંડળના સભ્યો બહેનો તથા આસપાસના રહેવાસી મહિલાઓ દ્વારા દરરોજ સત્સંગ અને કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગઈકાલે 14 ઓગસ્ટે આ ગોપી મંડળ દ્વારા અન્નકૂટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સંખ્યાબંધ શ્રદ્ધાળુ મહિલાઓએ આ અન્નકૂટ દર્શનનો ધર્મ લાભ લીધો હતો. આ ઉપરાંત ગોપી મંડળના સર્વે બહેનોએ રાસ ગરબાનો આનંદ તથા ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ ગોપી મંડળના સભ્ય એવા વિભૂતિબેન ઠેસિયા અને મીનાક્ષીબેન પોપટે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ અંગે જીટીવેલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેત્રે પ્રસ્તુત છે. હું આ રાજનગર ગોકુળ ગોપી મંડળમાંથી આવું છું. અમે રોજ આ પરસોત્તમ મહિનો, આખો પરસોત્તમ મહિનો અમે બધી ગોપીઓ ભેગી મળીને ગોપીનું પૂજન કર્યું છે, કાંઠા ગોરમાનું પૂજન કર્યું છે, જેની અમને પરમ કૃપા મળી છે. તેના લીધે આજે અમે અમારા ગોપીના ઘરે આજે ગોપી મંડળ કર્યું છે અને એક અન્નકૂટ પૂર્યો છે. આજે એમાં અમે રાસ ગરબાનું આયોજન રાખ્યું છે, કીર્તનનું આયોજન રાખ્યું છે, જે અમને ભાવિક ગોપીઓનો પૂરો સહકાર અને સપોર્ટ મળ્યો છે. અને આજે અમને આ કાંઠા ગોરમાના આશીર્વાદ અને આનંદપૂર્વક અમે 10-12 ગોપીઓને એ શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી છે. જેન લોકોને ખોળો શ્રીમદ ના ભરાતો હોય તેઓ લોકોને અર્પણ કર્યા છે અને ઘણી 9 લાખ ગોપીઓના ઘરે અમે અન્નકૂટના દર્શન કર્યા છે, આશીર્વાદ લીધા છે. અમારી ગોપીઓના સહકારથી અમે દ્વારકાના ટૂર પર ગયા છીએ, ત્યાં નાગદ્વારા દર્શન કર્યા છે, ગોપીનાથનજીના મંદિરે ગયા છીએ, બધા દર્શન કરીને અમે આનંદ મળ્યો છે. જય શ્રી કૃષ્ણ. ઘણા વર્ષથી આ રાજનગરમાં વસવાટ કરું છું. રાજનગર એટલે સુંદર મજાનો જામનગરનો ક્રીમ એરિયો છે અને જ્યાં ભક્તિભાવ ઉભરાય છે, ગોપીઓ બધી શ્રદ્ધાથી આનંદથી સત્સંગમાં આવે છે, સરસ મજાના ગોરમાની પૂજા કરે છે, સરસ મજાનું ગોરમા અમે બનાવ્યા છે અને એમાં સરસ મજાના વિવિધ કીર્તન આરતી બધું અમે બોલીએ છીએ અને બધા ખૂબ આનંદથી ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. ખરેખર જાણે પરસોત્તમ ભગવાન સાક્ષાત રાજનગરમાં આવ્યા એવું લાગે છે. શું સરસ મજાનો ભક્તિભાવનો માહોલ છે. અને આજે અમે શ્રી પન્નારા સાહેબને ત્યાં જ અન્નકૂટનો આનંદ કર્યો છે, અન્નકૂટ ભર્યો છે અને શું સરસ ગોપીએ અન્નકૂટ બનાવ્યો છે. અને અમે વારે વારે વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરીએ છીએ. સરસ મજાના દ્વારકા જઈએ છીએ, ગોપીઓની બસ બાંધીએ છીએ, ગોપી મંડળ આનંદથી દ્વારકાધીશના દર્શન કરીએ છીએ. જામનગર નજીકના દરેડમાં ઉદ્યોગનગર ફેઝ 3 ખાતે પંજાબ બેંકની એક શાખા આવેલી છે.
આ શાખાના મેનેજર લાંબી રજા પર ગયા છે. તેઓની આ રજા દરમિયાન ઇન્ચાર્જ મેનેજર તરીકેનો ચાર્જ અખિલેશ સૈની નામના બેંક અધિકારીને સોંપવામાં આવ્યો છે. આ અધિકારી હરિયાણાના વતની છે અને જામનગરમાં વસવાટ કરે છે. આ અધિકારી વિરુદ્ધ બેંકની આ શાખાના એક મહિલા કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. પંચકોસી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મહિલા કર્મચારીએ 14 ઓગસ્ટે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 10 ઓગસ્ટે બપોરે 1:15 વાગ્યે આ ફરિયાદી મહિલા બેંકના લેડીઝ વોશરૂમમાં ગયા ત્યારે વોશરૂમના દરવાજા પર સ્પાય કેમેરો લગાડેલો હોવાનું તેઓના ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે આ મહિલા કર્મચારીએ ઇન્ચાર્જ મેનેજરને વાત કરી હતી અને બેંકની વડી કચેરીને જાણ કરવા અંગે આ મહિલાએ જણાવતા ઇન્ચાર્જ મેનેજરને આ મહિલાને ધમકાવ્યા હતા. આ ઉપરાંત પોલીસ એમ કહે છે કે આ ફરિયાદ અગાઉ 7 ઓગસ્ટે પણ આમ બન્યું હતું. આથી આ મહિલાએ પોતાના પતિ પાસેથી માર્ગદર્શન મેળવી બાદમાં આ ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમ 354C હેઠળ ગુનો નોંધ્યો છે અને એવું જાણવા મળે છે કે આ ઇન્ચાર્જ મેનેજર હાલ જામનગરમાં નથી. ફરિયાદ નોંધાવનાર આ મહિલા કર્મચારીનું નામ મધુલતા કુમારી દીપક કુમાર કાલીકાંત મિશ્રા છે, જેઓ બિહારના વતની છે અને જામનગરમાં ઢીચડા રોડ પર આવેલી એક સોસાયટીમાં વસવાટ કરે છે તથા આ બેંકમાં નોકરી કરે છે. પોલીસમાં આ ફરિયાદ નોંધાતા બેન્કિંગ વર્તુળ અને સમગ્ર ઉદ્યોગનગરમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર બનાવ અને ફરિયાદ અંગે ગ્રામ્ય ડીવાયએસપી ડીપી વાઘેલાએ મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. 354C મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જે ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે મહિલા ફરિયાદી છે એ પોતે દરેડ ફેઝ 3માં આવેલ પંજાબ નેશનલ બેંકની અંદર ફરજ બજાવે છે અને તેઓ ગઈ તારીખ 10 ઓગસ્ટના રોજ રૂટીન પ્રમાણે પોતાની ફરજ ઉપર ગયેલા અને બપોરના 1:15 વાગ્યાના સુમારે તેઓ લેડીઝ વોશરૂમમાં જતા દરવાજાની ઉપર એક સ્પાય કેમેરો લગાડેલો તેમના ધ્યાનમાં આવેલું, જેથી ફરિયાદી જે છે તરત જ આ સ્પાય કેમેરો લઈ અને પોતાની ચેમ્બરમાં આવી ગયેલા. ત્યારબાદ જે આ બેંકના મેનેજર છે એ અઠવાડિયાની રજા ઉપર હતા અને મેનેજરનો જે ચાર્જ છે એ જે આરોપી છે અખિલેશ સૈની એમની પાસે હતો અને એમણે અખિલેશ સૈનીને આ બાબતે વાત કરી અને એમના એચઆરડી હેડને જાણ કરવાનું કહેતા અખિલેશ સૈનીએ તેમની માફી માંગી લીધેલી અને પોતાની ભૂલ કબૂલ કરેલી અને આ જે સ્પાય કેમેરો છે એ પોતે જ ત્યાં ગોઠવેલ હોવાનું જણાવ્યું. આ અગાઉ પણ 7 ઓગસ્ટના રોજ પણ એને આ રીતે ત્યાં સ્પાય કેમેરો લગાડેલો એવી હકીકત તેણે જણાવેલી. ત્યારબાદ ફરિયાદીને આ બાબતે પોતાની બદનામી થશે એવું લાગતા જે તે વખતે એમણે કોઈ ફરિયાદ દાખલ કરાવેલ નહીં, પરંતુ ગઈકાલે આ બાબતે એમણે એમના પતિને આ બાબતે બનાવની વાતચીત કરતા તેમના પતિએ તેમને હિંમત આપતા તેઓએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ કામના જે આરોપી છે ડેપ્યુટી મેનેજર અખિલેશ સૈની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જો દરેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ એચડીએફસી બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પજેશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, ઈડબ્લ્યુએસ પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામબે આવાસની બાજુમાં જામનગર. આ આવાસની કિંમત રૂપિયા 3 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1 લાખ સુધી.
ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45, યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના, LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206-1 પૈકી જામનગર. આ આવાસની કિંમત રૂપિયા 7.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65, યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બેડી જામનગર. આવાસની કિંમત રૂપિયા 3 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53, યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના બે બેડરૂમ હોલ કિચન, યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બેડી જામનગર. આવાસની કિંમત રૂપિયા 5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધી, ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. અરજી ફોર્મ સાથે ડિપોઝિટ EWS માટે રૂપિયા 7,500 અને LIG 1 માટે રૂપિયા 20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ બે આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવાપાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાયે હાઉસિંગ સેલ શાખા 4th floor જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેઇઝડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીઝ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ ઇન્કમટેક્સ ઓફિસ સામે પંડિત નહેરુ માર્ગ જામનગર
નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુરના મોટી ગોપમાં પિતાએ કામધંધો કરવા ઠપકો આપતા મહેશભાઈ રાજુભાઈ ગરચર ઉર્ફે કાનો નામના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ધ્રોલ નજીક એક સ્કૂટરને મોટરે ટક્કર મારતા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પ્રૌઢનું નામ ધીરજલાલ છગનભાઈ પરમાર હોવાનું જાહેર થયું છે. કાલાવડ પોલીસે કુંભનાથપરા વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદિક પીણાની 960 બોટલ શોધી કાઢી છે. જામનગર SOGએ ખંભાળિયા રોડ પરથી ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢવાનું કૌભાંડ ઝડપી લીધું છે. ₹69 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ. જામનગરના સુનિતાબેન ગુરુમુખદાસ દામા કાલાવડ કોર્ટમાં ફરિયાદ કરવા ગયા ત્યારે તેમને દયાબેન મકવાણાએ ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. ચેક પરતના કેસમાં કુલદીપ શ્યામ કિશોર મિશ્રા નામના ક્રેડિટ સોસાયટીના સભ્યને 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. ખંભાળિયાના સોનાડીના હિતેન્દ્રસિંહ નવલસંગ જાડેજાનું છાતીમાં દુખાવાથી મૃત્યુ થયું છે. પાણવડ તાલુકાના ફતેપુરના જસુબેન ભુલાભાઈ રાઠોડનું છાતીના દુખાવાથી મૃત્યુ થયું છે. જામનગર શહેરમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરનાર મહાનગરપાલિકાની પોતાની ઇમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. જામનગર પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવતા 4 શખ્સોને ઝડપી લીધા. આ શખ્સોના નામ વિશાલ રાજેશભાઈ બાગલ,
નરેન્દ્ર દેવાયતભાઈ રામ, ઇરફાન ઇસ્માઇલભાઈ વિધાણી અને ધીરુ વિસાભાઈ સીતાપરા. 77 વર્ષના હસુમતીબેન રમેશચંદ્ર મોનાણી, તે અજીતભાઈ, મહેશભાઈ, મનીષભાઈ, મનાબેન તથા મીરાબેનના માતાનું અવસાન થયું છે. હરિલાલ સાંધીલાલ ત્રિવેદી, તે ઇન્દુબેનના પતિ તથા હસમુખભાઈ, મનીષભાઈ, પ્રજ્ઞાબેન, સ્વર્ગસ્થ પ્રિયાવંદનાબેન તથા સંગીતાબેનના પિતાનું અવસાન થયું છે. 68 વર્ષના હરેશભાઈ ભવાનીશંકર રત્નેશ્વર, તે શોભનાબેનના પતિ તથા રાજેશભાઈ, મનીષભાઈ તથા મયુરીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 10મી વખત ધ્વજવંદન કરાવતા વડાપ્રધાન મોદી. વલસાડમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. લાલપુરમાં ધ્વજવંદનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સલામી ઝીલતા કલેક્ટર બી એ શાહ. પટેલ કોલોનીમાં શહેર કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવતા મેયર બીનાબેન કોઠારી. પંચાયત ભવન ખાતે ધ્વજવંદન કરાવતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.